भुज शहर में कचरा की गंदगी नु साम्राज्य कोण छावरी रह्यु छे सफाई कॉन्ट्राक्टर ने शाळाओ पासे पण कचराना ढगलाओ जोवा मळ्या। બુટની પ્રધાના પૈસા મફતના પૈસા છે, તમે એની પાસેથી મફતના ટેક્સના પૈસા ઉઘરાવ્યા છો કે એમને એમ કોન્ટ્રાક્ટ પેઢીને આપો છો? લાગી રહ્યું છે કે ગંદકીનું શિક્ષણ લેવા આવતા જ્યારે બેન દીકરીઓ આવતી હશે ત્યારે આજુબાજુ ગંદકી જોવે છે તો શું શીખશે? આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, એ જ્યાં શિક્ષણ લે છે તે સંસ્થા પાસે જો સફાઈ ન થતી હોય તો મને એમ લાગે છે ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રીએ નાલેસી જનક રાજીનામું આપવું જોઈએ। ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની ઘોર બેદરકારીને કારણે શહેરમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળશે। પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ કરતા ભુજ સુધરાઈના પ્રમુખ અને ચીફ ઓફિસર શહેરના 1-11 વોર્ડમાં ગંદકી જોવા મળે છે। કોઈ પણ વોર્ડમાં નિયમિત સફાઈ કરવામાં નથી આવતી, તેમ છતાં પણ સુધરાઈ પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યું છે। દર મહિને 55 લાખથી વધુ રૂપિયા શહેરની સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ ભુજ શહેર કચરાગ્રસ્ત જોવા મળે છે। લોકોનું કહેવું છે કે સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવતા સામણીએ આ અંગે શું જણાવે છે જિલ્લા કોંગ્રેસના મંત્રી હાસમ સમા। સૌપ્રથમ આપના માધ્યમથી જણાવી દઉં કે ભારતના વડાપ્રધાન શ્રી એમ કહેતા હતા સ્વચ્છ ભારત અને સ્વચ્છ મિશન એની વાત કરે છે। કેન્દ્રથી કરી અને ભુજ સુધી તમામ સ્તરે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો સ્વચ્છ ભારત અને સ્વચ્છ મિશન ક્યાં છે? ખરેખર ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રીશ્રીને રિપોર્ટ કરવું જોઈએ। વાત કરશું સફાઈની, તો ભુજ નગરપાલિકા માસિક 55 લાખ રૂપિયાના ખર્ચે સફાઈ કરાવી રહી છે। જો 55 લાખ રૂપિયામાં જો આટલી બધી ખર્ચ થતાં ભુજમાં સફાઈ ન થતી હોય તો ક્યાંક ને ક્યાંક મારું સીધું આક્ષેપ ભુજની ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકાના શાસકો ઉપર છે। મને એમ લાગે છે કે 55 લાખ રૂપિયા તો માત્ર સફાઈના નામે ચૂકવવાય છે, ખરેખર વાસ્તવિક આંકડો જુદો હશે। સફાઈ એજન્સીને પૈસા નહીં ચૂકવતા હોય એટલા માટે સફાઈ એજન્સી ક્યાંક ને ક્યાંક કામ કરતી નથી। જો 55 લાખ રૂપિયા ખર્ચવા છતાં આપ કહો છો તેમ જેમ શિક્ષણની સંસ્થા જ્યાં શિક્ષણનું મંદિર કહેવાય, જો એની પાસે સફાઈ ન થતી હોય તો આપણે શું અપેક્ષા લખી? એ સંસ્થા લેટર પેડ ઉપર પોતાની લખીને એમ કહે છે કે અમે ભુજ નગરપાલિકાને સફાઈ માટે વિનંતી કરીએ છીએ, તેમ છતાંય સફાઈ ન થતી હોય તો એના માટે જવાબદાર કોણ છે? આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, એ જ્યાં શિક્ષણ લે છે તે સંસ્થા પાસે જો સફાઈ ન થતી હોય તો મને એમ લાગે છે ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રીએ નાલેસીજનક રાજીનામું આપવું જોઈએ। જો એમના એમના તાબાના કર્મચારીઓ એમના તાબાના કોન્ટ્રાક્ટરો આવું કોઈ કામ ન કરતા હોય તો પ્રમુખશ્રી જ્યારે નગરપાલિકાના પ્રમુખ થયા ત્યારે પોતાનું સર્વૈયું આપતા હતા, મને લાગે છે કે એ સર્વૈયું આપતા ક્યાંક ભૂલી ગયા છે। હવે ખરેખર એ સર્વૈયું તેમના કામનું નહીં આપશે પણ તેમની નિષ્ફળતાનું સર્વૈયું ભુજની પ્રજા સમક્ષ ટૂંક સમયમાં રાખે એવું મારી એમને આપના માધ્યમથી વિનંતી કરું છું। સફાઈની વાત કરીએ તો ભુજના વોર્ડ નંબર 1 થી 11 સુધી આપના કેમેરાની સાક્ષી અમે ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ભુજ નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે એમને આપણે બતાવશું કે આવો તમે સફાઈ ક્યાં છે? તમારા વોર્ડરો તમને રિપોર્ટ નથી આપતા, તમારા વોર્ડના ઇન્સ્પેક્ટરો તમને રિપોર્ટ નથી આપતા, તમારા ભૂતથી 1 થી 44 નગરસેવકો રોજ પ્રમુખશ્રી શીખે જો કોઈ સફાઈની ફરિયાદ કરતા હોય તો એ સફાઈની ફરિયાદ કેમ ફોલોઅપ ન થતો? મેં અમારા મોબાઈલમાં આજની સાક્ષી જ છે અનેક વખત ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે, તેમ છતાં કેમ ફરિયાદ સફાઈ બાબતની ફરિયાદને ધ્યાને લેવામાં નથી આવતું? એનું એક ક્યાંક ને ક્યાંક એક શંકાસ્પદ કારણ હોઈ શકે કે તમે મહિને 55 લાખ રૂપિયાને ચૂકવો છો ને સફાઈ નથી થતી, એનો મતલબ એમ છે તમે ભુજ નગરપાલિકાની ઓલી સંસ્થાને ભુજની પ્રજાના ટેક્સના પૈસા એને ભીખમાં આપો છો? 1 લાખ રૂપિયા કહી શકાય એવા સફાઈના પૈસા તમે એ સંસ્થાને આપો છો, જો સફાઈ નથી થતી તો શેના માટે આપો છો?
ખરેખર એક વોર્ડમાં 25 કર્મચારીઓ અને એના ઉપર એક સુપરવાઇઝર હોવું જોઈએ એટલું મહેકમ આ સફાઈ એજન્સીએ રાખ્યું છે. અગાઉની એજન્સીઓ પાસેથી આ મહેકમ હતું તો આ વર્તમાન એજન્સી પાસે શા માટે નહીં? હું વોર્ડ નંબર 1ની વાત કરીશ. વોર્ડ નંબર 1ની અને 2ની બે સંયુક્ત વિસ્તારો છે ત્યારે 1 અને 2માં માત્ર 15 કર્મચારીઓ છે. કઈ રીતે સફાઈ થશે? એક વોર્ડમાં 6 ટ્રેક્ટર જોઈએ તેની જગ્યાએ 2 વોર્ડમાં કરીને 6 ટ્રેક્ટર છે, તમારી સફાઈ કેમ થશે? તમે શું કામ સુપરવિઝન નથી કરતા? ભૂજની પ્રજાના પૈસા, મફતના પૈસા છે, તમે એની પાસેથી મફતના ટેક્સના પૈસા ઉઘરાવ્યા છો કે એમને એમ કોન્ટ્રાક્ટ પેઢીને આપો છો કે તમારા કોઈ કાકાના એ કંપની જે તમે એને ડોનેશન પેટે પૈસા આપો છો? ભુજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા છેલ્લા 2 વર્ષમાં યાદ રહી જાય તેવી કોઈ કામગીરી કરવામાં નથી આવી. હા, ભુજ શહેરમાં કચરાના ઢગલાની સફાઈ નથી કરાવી શક્યા, એ કામ યાદ રહી જાય તેવું છે. સુદરાઈ પ્રમુખની પર્સનલ ઓફિસની બાજુમાં આવેલી ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલ પાસે 1 મહિનાથી કચરાની ગંદકી જોવા મળે છે, છતાં પણ આજ દિવસ સુધી સફાઈ કરવામાં નથી આવી. શાળાના આચાર્ય મેડમ દ્વારા લેખિત ફરિયાદ કરી છતાં પણ આજ દિવસ સુધી સફાઈ કરવામાં નથી આવી. 1200 જેટલી દીકરીઓ શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે અને શાળાના ગેટ પર કચરાના ઢગલા જોવા મળે છે, તો શું અસર પડે આ દીકરીઓ ઉપર? સુદરાઈ પ્રમુખ માત્ર મોટી મોટી વાતો કરવામાં એક્સપર્ટ છે, કામગીરી કરવામાં નહીં તેવું જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યું છે. આશા રાખીએ કે ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલ પાસેથી કચરાના ઢગલાની સફાઈ તાત્કાલિક થઈ જાય. એવું લાગી રહ્યું છે કે ગંદકીનું શિક્ષણ લેવા આવતા, જ્યારે બેન દીકરીઓ આવતી હશે ત્યારે આજુબાજુ ગંદકી જ જોવે છે તો શું શીખશે? છોકરાઓ બીમાર પડે છે, દીકરીઓ બહાર નીકળે ત્યારે ઊભા હોય ને, જ્યારે બસની રાહ જોઈને રિક્ષાની રાહ જોતા હોય તો કચરાના ઢગલા અને એઠવાડની વચ્ચે ઊભું પડે છે. આ તમે જોવો છો, કારણ કે લારી ગલ્લાવાળા હોય છે, અહીંયા રોડ ઉપર ફેંકી દે છે. નગરપાલિકાવાળા મોટી મોટી વિકાસની સફાઈની વાતો કરે છે પણ સફાઈના કામમાં નિષ્ફળ છે. 50-55 લાખ 55 લાખ રૂપિયા જેવા અંદાજે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટર પોતાનો ખીચા ભરે છે, દર વખતે કોન્ટ્રાક્ટર બદલી જાય, પોતાનો મેળ કરી લે, અને આ બધી જ ગંદકીઓ છે ભુજના લોકોને સ્ટુડન્ટોને ફેસ કરવી પડે છે અને કામગીરીમાં ભુજ નગરપાલિકા સંપૂર્ણ રીતે નિષ્ફળ ભુજના એવું લોકો કહી રહ્યા છે.